નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, તમે જાણો જ છો કે પ્રાણીઓ અને માણસની દોસ્તી છે એ તો સદીઓ પુરાણી છે, અને જેવી રીતે માણસ છે એમને પશુના પ્રેમની જરૂર હોય છે, એવી જ રીતે પશુઓ છે એમને પણ માણસના પ્રેમના એ પણ ભૂખ્યા હોય છે. જો એને પ્રેમથી રાખવામાં આવે તો ગમે તેવું જંગલી પ્રાણી હોય એ પણ આપણી સાથે પ્રેમપૂર્વકનો વ્યવહાર કરે છે. જો પગારને પાંજરામાં એટલા માટે રાખવામાં આવે છે કે તેમને બે પગાએ ખૂંખાર રોગોથી બચાવી શકાય. આ જે શબ્દો છે એ રૂબિન ડેવિડના છે. રૂબિન ડેવિડ કે જેમનો પ્રાણી પ્રેમ છે એ અનન્ય હતો. રૂબિન ડેવિડ છે એ રૂબિન ડેવિડ એ પ્રાણી જગતના કિમિયાગર એવા અને પ્રાણી સંગ્રહાલય છે એ અમદાવાદની અંદર કાકડિયા પ્રાણી સંગ્રહાલયનો પાયો નાખનાર એવા રૂબિન ડેવિડ છે. એમનો જન્મ 1912માં અમદાવાદમાં થયો હતો. તેઓ મૂળ ઇઝરાયલના વતની હતા. તેમણે કોર્પોરેશનમાં 1951માં તેમણે અરજી આપેલી કે આપણા અમદાવાદની અંદર કોઈ પ્રાણી સંગ્રહાલય નથી, તો જો તમે મને મંજૂરી આપો તો હું પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે તૈયાર છું. અને કોર્પોરેશન દ્વારા તેમણે 4 કલાક માટે હિલ ગાર્ડનમાં કામે રાખી લેવામાં આવેલા હતા. અને ધીમે ધીમે ત્યાં જે હિલ ગાર્ડન નામની જે જગ્યા છે ત્યાં રૂબિન ડેવિડે પ્રાણી સંગ્રહાલય બનાવવાની શરૂઆત કરેલી. અને આજે કમલા નેહરુ જે ઝૂ છે કે જેને કાકડિયા પ્રાણી સંગ્રહાલય પણ કહેવામાં આવે છે, તો આ કાકડિયા પ્રાણી સંગ્રહાલય છે એની શરૂઆત થયેલી. રૂબિન ડેવિડ છે એ રૂબિન ડેવિડને નાનપણથી જ પ્રાણીઓ પ્રત્યે ખૂબ લગાવ હતો, ખૂબ પ્રેમ હતો. અને એમની આ જ લગાવ અને આ જ પ્રેમના કારણે રૂબિન ડેવિડ છે એમણે આ કાકડિયા પ્રાણી સંગ્રહાલય છે એની શરૂઆત કરેલી. કાકડિયાની અંદર જે કોઈ પણ પ્રાણી હતા એમને એ ખૂબ પ્રેમથી રાખતા હતા. શરૂઆતના દિવસોમાં એ ઝૂમાં બે રીંછ હતા. આ રીંછ છે એ એટલા એકદમ મહા મોટા પદાવરવા રીંછ ને જોઈને પણ આપણને ડર લાગે. આ રીંછને રૂબિન ડેવિડ છે એ પોતાના હાથે મધ ખવડાવતા હતા. એ ઉપરાંત એ જે પ્રાણી સંગ્રહાલય છે એની અંદર સિંહ, ગરુડી, વાઘ અને વાઘણ પણ હતા, જેઓ દરરોજ એક સાથે રૂબિન ડેવિડની સાથે ફરવા નીકળતા હતા. આ બધા જ પ્રાણીઓને રૂબિન ડેવિડે નામ પણ આપેલા હતા અને આ બધા જ પ્રાણીઓ એમને ખૂબ પ્રિય હતા. એમાં જે વાઘ અને વાઘણ છે એ તો રૂબિન ડેવિડ બેઠા હોય એમની ખુરશીની બાજુમાં જ એ બેસતા હતા. અને જ્યારે પણ ફરવા નીકળે ત્યારે આ 4-4 મિત્રો એક સાથે ફરવા નીકળતા હતા. એ પ્રાણી સંગ્રહાલયમાં એક વાંદરો પણ હતો જે રૂબિન ડેવિડ છે એમની સાથે બેસી અને સિગારેટ પીતો હતો. અને રૂબિન ડેવિડ છે એ રૂબિન ડેવિડ આવા જે જંગલી કહી શકાય એવા પ્રાણીઓ છે એવા પ્રાણીઓના પાંજરાની અંદર જઈ અને એમને ખૂબ પ્રેમથી એમની સાથે રહેતા, વાતો કરતા અને એમની સાથે સમય પસાર કરતા હતા. તો રૂબિન ડેવિડ છે એવું કહી શકાય કે એમનો જે પ્રાણી પ્રેમ છે એ અનન્ય હતો, અજોડ હતો. એ પ્રાણી પ્રેમના કારણે એ પ્રાણીઓ જે જંગલી કહી શકાય એવા પ્રાણીઓ પણ એમના મિત્ર બની ગયેલા. એમણે આ ઝૂ છે એની અંદર એક પ્રાણી એક દવાખાનાની પણ શરૂઆત કરેલી જે આજે પણ ત્યાં જોવા મળે છે. આજે આ જે કાકડિયા પ્રાણી સંગ્રહાલય છે એ પ્રાણી સંગ્રહાલયમાં 2000 કરતા પણ વધુ પ્રાણીઓ છે. વર્ષ 2074માં એશિયાના શ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં આ કાકડિયા પ્રાણી સંગ્રહાલય છે એમનો નંબર આવે છે. અને સરકારશ્રીએ એમના પ્રાણી પ્રત્યેની જે પ્રેમ છે અને એમની જે પ્રાણીઓ માટેની જે સેવા છે એના માટે 1975ની અંદર પદ્મશ્રીના
જે ઇલકાબ છે એમનાથી રૂબિન ડેવિડને નવાઝ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા લોકો છે એ એવા હોય છે કે જે રૂબિન ડેવિડની જેમ પ્રાણીઓ છે એમને અનન્ય પ્રેમ કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે લેસન ભણવાનું છે એ એવું જ એક લેસન ભણવાનું છે કે જ્યાં એકબીજાને દુશ્મન ગણી શકાય એવા પ્રાણીઓ છે એ પણ ખૂબ પ્રેમથી એકબીજાની સાથે રહે છે અને એમનો ઉછેર છે એ પ્રકાશ આમતે છે એ કરે છે. તો ચલો આપણે જોઈએ પ્રાણીઓનું ગોકુળ. લેસન 21 છે પ્રાણીઓનું ગોકુળ. પ્રકાશ અંતે એમના લેખક છે અને આ એક આત્મકથા છે, એ આત્મકથાનો અંશ છે. તો હવે આ લેસન છે એને આપણે સમજીએ પહેલા આપણે લેખકનો જે પરિચય છે એ મેળવીએ. પ્રકાશ અંતેનો જન્મ 1912 સુધી પ્રકાશ અંતેનો જન્મ 29/12/1948 માં થયો હતો. પ્રકાશ બાબા અંતે મહારાષ્ટ્રનો આનંદવન એમનું વતન. પોતે વ્યવસાય ડોક્ટર છે. લોકો બિરાદરી પ્રકલ્પ નામની સંસ્થા દ્વારા લોક સેવાનું કાર્ય તે કરે છે. પ્રકાશ વાર્તા તેમની આત્મકથા છે. રાનમંત્ર પ્રાણીઓ સાથેના અનુભવોનું પુસ્તક છે. તેમના કાર્યો પરથી ફિલ્મ તૈયાર કરેલી છે. તેઓ પદ્મશ્રી અને મેક્સેસ એવોર્ડથી સન્માનિત થયેલા છે. લેખકનો ઊંડો પ્રાણી પ્રેમ આ કૃતિમાં વ્યક્ત થયો છે. મૂળ મરાઠીમાં લખાયેલી અનુભવ કથા પ્રકાશની પગદંડી એવા ગુજરાતી અનુવાદમાંથી આ અંશ લેવામાં આવ્યો છે. એમ લખતા પ્રકલ્પના અનુસંધાને વિવિધ અનાથ અને બીમાર પ્રાણીઓની સારવાર કરતા તેમાંથી ઊભું થયેલું પ્રાણીઓનું સુંદર ગોકુળ આકર્ષક રીતે વર્ણવાયું છે. લેખકની સરળ ભાષામાં બબલી, કાળું, હરણ, બચ્ચું, ખિસકોલી, ચિત્તો, રીંછ, નીલગાય, શિયાળ, જરખ, મોર, સાપ વગેરેના પ્રેમભર્ય સંબંધોના ચિત્રો રોચક રીતે રજૂ થયા છે. લેખકનો પ્રાણી પ્રેમ વનવાસી બાળકોને પ્રાણી પ્રેમી બનાવી દે છે. વાચકનો સહજ બની શકે તેમ તેની પ્રાણીઓના ગોકુળમાં પ્રત્યક્ષ થાય છે. આવું વર્ણન સહજ રીતે અને આકર્ષક રીતે કરાયેલું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ લેસનને સમજીએ. પ્રકાશ અંતે છે એમની જે આત્મકથા છે પ્રકાશ વાડ, એ આત્મકથામાંથી એક અંશ છે એ લેવામાં આવેલો છે. આજે આત્મકથા છે, આત્મકથામાં એમણે પોતે જે પ્રાણીઓનું ગોકુળ એક પ્રાણીઓનું અનાથાલય બનાવેલું છે એ પ્રાણીઓના અનાથાલયને અનાથાલય નામ આપવાના બદલે એ પ્રાણીઓનું ગોકુળ એવું નામ આપે છે. આ પ્રાણીઓનું ગોકુળ છે એની અંદર બધા જ પ્રાણીઓ ખૂબ પ્રેમથી એકબીજાની સાથે રહે છે. ખૂબ સરસ વર્ણન કરવામાં આવ્યું છે. આ બધા કામની શરૂઆત થઈ તે હેમલક્ષા પ્રકલ્પ શરૂ થયા પછી બનેલ એક પ્રસંગના કારણે હેમલક્ષાનો પ્રકલ્પ શરૂ થયો. 5-6 મહિના થયા હશે. હવે હેમલક્ષાની અંદર જ્યારે રહેતા હતા ત્યારે એમણે આ જે પ્રાણી સંગ્રહાલય છે એમની સોરી આ જે પ્રાણીઓનું અનાથાલય છે એમની જે શરૂઆત કરેલી એ એક ઘટના એક બનાવ બન્યા છે. એ ઘટના પછી એમણે આ જે ગોકુળ છે પ્રાણીઓનું ગોકુળ છે એ બનાવવાનો વિચાર એમને આવે છે. તો એ કયું બનાવ છે? તો એ હેમલક્ષામાં એ લોકો ગયા ત્યારે એમને 5-6 મહિના થયા હશે.
વાંદરાના બચ્ચાને લઈને સ્થાનિક લોકો જતા હતા એના બદલે અનાજ આપીશું એમ કહ્યું એટલે એ લોકોએ બચ્ચોને આપ્યું. હવે એ જે હિમલક્ષા છે ત્યાં એક વાંદરાનું બચ્ચું આવી ચડ્યું હશે, લોકો છે એને જંગલમાં મૂકવા માટે જતા હતા ત્યારે લેખકે છે એમણે કહ્યું કે અમે આ બચ્ચાના બદલામાં તમને અનાજ આપીશું, આથી એ બચ્ચું છે એ લોકોને એમણે સ્થાનિકોએ લેખકને આપી દીધું હતું. બચ્ચાને અમે અમારા ઘરે લઈને તો આવ્યા પણ એનો ઉછેર સી રીતે કરવો એ અમને ક્યાં ખબર હતી. હવે એ બચ્ચાને પોતાના ઘરે તો લાવે છે પરંતુ વાંદરાના બચ્ચાનો ઉછેર કઈ રીતે કરવો એ બાબતે એને કશી જ સમજ પડતી ન હતી. શરૂઆતમાં મિલ્ક પાવડરનું દૂધ ઢોકરવાળી શીશીથી એને પીવડાવ્યું. એ વખતે એણે એ દૂધ પીધું પછી એને મેં અમને ખાવી ગયું એટલે એનો ઉછેર કઈ રીતે કરવો એની કોઈ જાતની એની પાસે તાલીમ લીધેલી હતી નહીં. પરંતુ પ્રાણીઓના પ્રેમના કારણે એ ધીમે ધીમે આ પ્રાણીઓનો ઉછેર કરવાનું શીખી જાય છે. પેલા પાવડરવાળું જે દૂધ છે એ દૂધ ડોકરવાળી જે બોટલ છે એ બોટલની અંદર આપી અને આ વાંદરાના બચ્ચાને પીવડાવ્યું પછી ધીમે ધીમે એ બચ્ચાને પણ એ ફાવી ગયું અને લેખકને અમને એના પરિવારના સભ્યોને પણ આ રીતે એ બચ્ચાની સારવાર કરવાનું ફાવી જાય છે. એ અમારી જ ઝૂંપડીમાં સતત અમારી સાથે જ રહેતું એ વાંદરાનું બચ્ચું છે એ લેખકની સાથે જ એના ઘરની અંદર જ રહેતું હતું. એ બચ્ચું માદા હતું એટલે એનું નામ બબલી રાખ્યું. બબલી અમારા પ્રાણી અનાથાલયની પહેલી સભ્ય. એ બચ્ચું છે એ માદા હતું, સ્ત્રી હતું એટલા માટે એને બબલી એવું નામ આપે છે. અને આજે બબલી છે એ એમના પ્રાણી સંગ્રહાલયની પહેલી સભ્ય બને છે. અનાથાલય એટલે અનાથને રહેવા માટેનું સ્થળ. અનાથ એટલે કે જેના મા બાપ મરી ગયા હોય કે મા બાપ ન હોય એવું જે બાળક છે એને અનાથ કહેવાય. તો એ અનાથને રહેવા માટેનું જે સ્થળ છે એને અનાથાલય કહેવાય છે. એ વખતે અમારે ત્યાં કાળું નામનો એક દેશી કૂતરો હતો એ સતત અમારી સાથે જ રહેતો હતો. બબલી બહુ નાની હતી, ક્યારેક ક્યારેક તે અમારા ખભા ઉપર બેસતી. હવે એ જ્યારે એ બચ્ચાને લાવેલા ત્યારે એના ઘરની અંદર કાળું નામનો એક કૂતરો છે એ રહેતો હતો અને એ કૂતરો છે એ પણ લેખકની સાથે જ રહેતો હતો. બબલી છે એ એકદમ નાની હતી, બહુ નાની હતી અને ક્યારેક ક્યારેક લેખકને એના પરિવારના સભ્યો હોય તેમના ખભા પર પણ આવીને બેસી જતી હતી. ક્યારેક અમારા શાંતાબાઈના પગની પિંડીએ વળગીને એમની સાથે આખા ઘરમાં ફર્યા કરે કે ક્યારેક એમને ત્યાં કામ કરવા માટે જે બેન આવતા એ બેનની પગની જે પિંડી છે ત્યાં વળગીને ત્યાં ચોટી લે પગે પકડીને ચોટી જાય અને એમની સાથે આખા ઘરની અંદર એ બચ્ચું છે એ ફર્યા કરતું હતું. હું એને ક્યારેક કૂતરાની પીઠ પર બેસાડતો અને એને ત્યાં રહેવા દેજે એમ કહેતો કે એમને ત્યાં જે કાળું નામનો કૂતરો હતો એ કૂતરાની પીઠ પર લેખક છે એ બેસાડતા અને એ જે પેલો કૂતરો છે એમને લેખક સૂચના પણ આપતા કે એમને ત્યાં જ રહેવા દેજે. પહેલા એને એ વાત વિચિત્ર લાગતી પણ પછી એટલી બધી આદત પડી ગઈ કે બબલી એને પોતાની જવાબદારી લાગી. પહેલા છે એ કૂતરાને પોતાના ખભા પર પોતાની પીઠ પર કોઈ વાંદરાની બચ્ચું બેસે એ વાત એને થોડીક વિચિત્ર લાગતી હતી પરંતુ પછી તો કાળું છે એમની દોસ્તી છે એ બબલી સાથે થઈ જાય છે અને જાણે કે બબલી છે એ કાળુને પોતાની જવાબદારી હોય એવું લાગતું હતું. અમે ફરવા જઈએ ત્યારે પણ સાથે આ કાળું રહેતો અને બબલી તેની પીઠ ઉપર બેઠેલી હોય જ. કે જ્યારે પણ લેખક છે એ કહે છે કે અમે ફરવા નીકળીએ ત્યારે એનો કૂતરો છે એ તો એની સાથે હોય પરંતુ એ કૂતરાના પીઠ પર આ બબલી છે વાંદરાનું બચ્ચું છે એ પણ બેસેલું હોય જ. વાંદરું એ પ્રાણી જેવું કે ઠરીને બેસે જ નહીં. વાંદરું છે એ એવું પ્રાણી છે કે શાંતિથી ક્યારે બેસી શકે નહીં, ઠરીને એટલે કે શાંતિથી એ બેસી શકે નહીં. બબલી વચ્ચે જ કોઈક ફળ ખાતી એને ઝાડ પર ચડી જવાનો તુક્કો આવતો એટલે એ કાળની પીઠ પરથી કૂદી જતી રહેતી. કે એ વાંદરું એ વાંદરાનું જે બચ્ચું છે બબલી છે એ સ્થિર બેસતી નહીં પરંતુ એ ઝાડ પર એને ફળ ખાવાનું મન થાય કે ઝાડ પર ચડવાનું મન થાય તો પીઠ ઉપરથી કૂદકો મારીને ઉતરી જાય અને ઝાડ પર ચડી જતી હતી. પણ કાળુને ટૂંકો એટલે તરકીબ પણ કાળુને એ બાબત
નાખી હતી નહીં ઉલટાનું એ કાળું છે એ જે પેલી જે બચ્ચું છે એ બચ્ચું ઝાડ પર ચડી અને પાછું નીચે આવે ત્યાં સુધી એ પોતે ત્યાં જ રોકાઈ રહેતો પીઠ પર એ આવી અને પાછી બેસી જાય એ પછી કાળું છે એ ત્યાંથી આગળ ચાલતો હતો એકવાર કોઈ કે એમને અમને હરણ સાવ નાનકડું બચ્ચું લાવીને આપ્યું કે એક વખત છે એ કોઈ લોકો એ ગામ કહે છે એ હરણનું એકદમ નાનું એવું બચ્ચું છે એ લેખકને લાવીને આપે છે શરૂઆતમાં એ બહુ બાહુલું બનેલું બાહુલું એટલે વ્યાકુળ એકદમ આકુળ વ્યાકુળ બનેલું હતું માનસ સ્પર્શથી એને જે સલામતી લાગે એવું અહીં કઈ પણ લાગે એવું ન લાગે એ સ્વાભાવિક હતું કે એની માથી એવી ખૂટું પડી ગયું હતું એની માની સાથે હોય ને ત્યારે એ જે પોતે સલામતી અનુભવે એવી સલામતી છે એને અહીં ક્યાંય મળતી ન હતી પણ તમે થોડુંક વિચાર કર્યું કે જન્મ વખતે તો બચ્ચાની આંખો બંધ જ હોય છે પછી 4-8 દિવસે બંધ જ રહે છે પછી તે માને સી રીતે ઓળખે કે એ લોકો છે વિચાર કરે છે કે બચ્ચું છે એનું જન્મ થાય ત્યારે તેની આંખો બંધ હોય 4-8 દિવસ સુધી બંધ જ રહે છે તો એની માને ઓળખતું સી રીતે હશે એમ હોય કે મા એની પાસે આવે એટલે એમના શરીરના પાછળનો ભાગ ચાટતી હોય છે એ સ્પર્શ ધ્યાનમાં આવે એટલે આ બચ્ચા એમની સામાન્ય ક્રિયાઓ કરે છે એ લોકોને એ પછી એ વિચારે છે અને એમને એવો વિચાર આવે છે કે જ્યારે પણ એ બચ્ચું નાનું હોય ત્યારે એની માં છે એની પાછળનો ભાગ છે એ ચાટતી હોય છે અને એ પછી એ બાળક છે એને એ માને ઓળખી જતી હોય છે અને એની જે સામાન્ય ક્રિયાઓ છે એ કરતા હોય છે પાછળના ભાગ ખંજવાળીએ એટલે ખંજવાળીએ એટલે એ બચ્ચું અમારા હાથ પર બધી જ ક્રિયા બતાવતું કે એ પછી એ રીતે પીઠ ઉપર એના પાછળના ભાગના પીઠ ઉપર લેખક છે એ ધીરે ધીરે હાથ ફેરવતા અને એ પછી એને જે કંઈ પણ ખાવાનું ને આપતા એ બધું જ એ ક્રિયાઓ છે એ કરવા માંડતી હતી અમારી આ યુક્તિ ઉપયોગ અમારી આ યુક્તિનો ઉપયોગ આ પ્રાણી અમારે ત્યાં ગોઠવાઈ ગયા કે એમણે જે યુક્તિ છે એ યુક્તિ એટલે તરકીબ અજમાવેલી આ તરકીબથી આ બધું પ્રાણી છે એ એમને ત્યાં ગોઠવાઈ જાય છે કે એમને ત્યાં રહેવા લાગે છે 2-3 દિવસમાં વાસ અને સ્પર્શનો પરિચય થાય એટલે બચ્ચા સામે ચાલીને જાતે દૂધ પીતા કે 2-3 દિવસ છે એ ત્યાં રહે વાસ એટલે ગંધ કે એના શરીરની જે ગંધ છે એ વાસ છે એનો પરિચિત થઈ જાય એ પછી આ બાળકો છે એ બાળકો જે એમને ત્યાં આવેલા હતા પ્રાણીઓના બાળકો છે એમને ત્યાં ગોઠવાઈ જતા અને બધી જ ક્રિયાઓ છે એ સામાન્ય રીતે જ કરવા લાગતા હતા અને દૂધ પીવા લાગતા અને ખાવા પીવાનું કાર્ય છે એ કરવા લાગતા હતા અમારા વિસ્તારમાં દેવખાટ તરીકે ઓળખાતી ખિસકોલીઓ ઘણી પણ અમારી શાળાના બાળકોએ આ ખિસકોલીઓને મારતા કે એ લોકો જ્યાં હતા ત્યાં દેવખાન નામની ખિસકોલી છે એ જોવા મળતી હતી પરંતુ એ ખિસકોલી છે એમનો ખૂબ મોટા પ્રમાણમાં શિકાર કરવામાં આવતો શાળાના નાના નાના બાળકો પણ આ ખિસકોલીનો શિકાર કરતા ધીમે ધીમે અમે એ બાળકોને જ આ પ્રાણીઓની સંભાળ રાખવાના એમને ખવડાવવાના કામ સોંપવા લાગ્યા કે આ બાળકો છે એ શાળાના બાળકોને આ પ્રાણીઓ છે એમની સાર સંભાળ રાખવાનું એને ખવડાવવા પીવડાવવાનું કામ છે એ લેખક આ શાળાના બાળકોને સોંપે છે એમાંથી એ બાળકોને પણ પ્રાણીઓનો પ્રેમ મળ્યો અને પ્રાણીઓનો શિકાર બંધ થયો કે એ પ્રાણીઓના નિકટ રહે છે અને પ્રાણીઓના પ્રેમનો અનુભવ કરે છે આથી આ બાળકો છે એ બાળકો પણ પ્રાણીઓનો શિકાર કરતા બંધ થાય છે અને એમને પણ પ્રાણીઓની સાથેનો એક જે સંબંધ છે એ સંબંધ બંધાઈ જાય છે પાકા ઘરમાં રહેવા આવ્યા પછી બે ઘરોની વચ્ચેની જે જગ્યા હતી એ બંને બાજુથી બંધ કરી એમાં અમારી પાસેના પ્રાણીઓને રાખવાની શરૂઆત કરી કે જે પાકા ઘરમાં રહેવા માટે આવ્યા ત્યાં બે ઘરની વચ્ચે જે જગ્યા હતી એમાં આગળ અને પાછળ દિવાલ બનાવી અને આજે એમની પાસે જે પ્રાણીઓ હતા એ પ્રાણીઓને ત્યાં રાખવા માટેની વ્યવસ્થા છે એ ત્યાં કરે છે આ જગ્યા પસંદ કરી હતી કારણ કે ઘરની બારી ખોલો એટલે તેમના પર નજર રાખી શકાય કે આ જગ્યા પસંદ કરવાનું એમનું મૂળ કારણ એ હતું કે ઘરની બારી ખુલ્લી રહે તો એ પ્રાણીઓ છે એ બારી માટે જોઈ શકાય આ સતતના સહવાસથી અમે બધા જ પ્રાણીઓને બિલકુલ પરિચિત બન્યા એક સાથે પોતાના સાથે રહેતા હોવાથી આ જે પ્રાણીઓ છે એ લેખકથી પરિચિત બને છે અને લેખક છે
પ્રાણીઓથી પરિચિત બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આગળનું જે લેસન છે એ હવે આપણે ભાગ 2 માં જોઈશું. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ.